રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે બસો જેટલા તબીબો હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે

સ્ટ્રાઇક ઉપર છે આ બાબત આપનું ત્રણથી ચાર લેવલ ઉપર તૈયારી રાખેલી છે પહેલાં તો આપણા પાસે જે મેડિકલ ઓફિસર છે સફિસિયન્ટ પ્રમાણે છે અને પહેલાંથી પણ ગોઠવેલી છે ગઈકાલે આપણે ગોઠવેલી હતું કે કોને કોને કઈ વોર્ડમાં કઈ ઇન્ડોરમાં જવાનું કોને ઇમરજન્સીમાં જવાનું કેવી રીતે છે એટલે એક એક તો મેડિકલ ઓફિસરનું આપની ગોઠવેલી કરી દીધું છે બીજું આપણા જે હોસ્પિટલનું સંલગ્ન જે કોલેજ છે આમાં નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટનું ડૉક્ટર્સ હોય તો આ આ ડૉક્ટર્સનું ગઈકાલે આપનું મરી ગયું છે ત્રીસ ત્રીસથી વધારે ટ્યુટરને આપના હોસ્પિટલમાં ફાળવી દીધું છે એટલે એક એક તો મેડિકલ ઓફિસર બીજા ટ્યુટર અને ત્રીજ ત્રીજું લેવલ આ છે કે આપના આરડીડી તરફથી આરડીડી તરફથી ત્રીસ ડૉક્ટર એટલે જે પેરી પેરીમાં ડોક્ટર છે આ મરવાનું છે એટલે અત્યારે આજની પરિસ્થિતિમાં કોઈ પણ ઇમરજન્સી હોય અથવા વોર્ડ હોય ઇનડોર હોય આઉટડોર હોય અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી બધું સામાન્ય રીતે ચાલે છે એટલે એટલે કુલ આમાં જે હોય રેસિડેન્ટ ડૉક્ટર હોય આમાં આર વન આર ટુ આર થ્રી હોય તો આર વન અત્યારે છે નહીં આર ટુ જે છે આર ટુ રેસિડેન્ટ જે જુનિયર રેસિડેન્ટ સેકન્ડ ઇયર વાળું હોય આ સ્ટ્રાઇક ઉપર છે મેનલી અને 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 આ સાથે સાથે આપનું જે છે આ જેટલા પ્રમાણમાં છે મોસ્ટલી આનું રિપ્લેસમેન્ટ આપ એટલે આનું સામે આપણે કરી દીધું છે એસઆર પણ આપના ડ્યુટી ઉપર છે સિનિયર રેસિડેન્ટ એટલે એટલે સિનિયર રેસિડેન્ટ ટ્યુટર્સ મેડિકલ ઓફિસર અને આરડીટી તરફથી જે મેડિકલ ઓફિસર મળવાનું છે આ આ બધી ભેગા કરી દઈએ તો આપણે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી એટલે ઇમરજન્સીમાં હમણાં કીધું કે જેવી રીતે આઠ કલાકનું ડ્યુટી આપણું ફાળવીએ છીએ એવી રીતે ડ્યુટી ફાળવી દીધું છે અને આ સાથે સાથે જે સિનિયર ડૉક્ટર્સ છે આ તો છે જ સિનિયર ડોક્ટરથી લઈને એટલે પ્રોફેસર હોય સહપ્રાધ્યાપક હોય બધા દિશ પ્રાધ્યાપક ટ્યુટર બધા ડ્યુટી ઉપર છે